नमस्कार मित्रों, श्री कृपालु शैक्षणिक संकुल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आवाज एजुकेशनल वीडियो जोवा माटे लाइक शेयर अने सब्सक्राइब करवानु भूलता नहीं। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 गणित विषय में प्रकरण 1 એનો સ્વાધ્યાય 1.4 એનો અભ્યાસ કરવાનો છે। પહેલો દાખલો છે ભાગાકારની લાંબી પ્રક્રિયા ક્રિયા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે તે જણાવો। એના પેટા 1 દાખલાની રકમ છે 13/3125। હવે આ દાખલામાં સૌથી પહેલા આપણે કામ શું કરવાનું છે, છેદ છે એના આપણે અવયવ પાડવાના છે। તો આમાં છેદમાં 3125 છે તો એના આપણે અવયવ પાડશું અવયવ વૃક્ષની રીતે। તો 3125 છે એ અયુગ્મ સંખ્યા છે, એનો 2 વડે ભાગાકાર થાય નહીં। તો 3 વડે થાય કે નહીં આપણે જોઈએ, તો અંકોનો સરવાળો 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 5 11। 11 ને આપણે 3 વડે ભાગી શકતા નથી, તો આ સંખ્યાને આપણે 3 વડે પણ ભાગી નહીં શકીએ। તો 3 પછી આપણે 5 લેવાના હોય, આ સંખ્યામાં છેલ્લો અંક 5 છે, જે સંખ્યાનો છેલ્લો અંક એટલે કે એકમનો અંક 5 6 0 હોય એને આપણે 5 વડે ભાંગી શકીએ છીએ। તો આને આપણે 5 વડે ભાંગી શકશું, તો 3125 ભાંગ્યા 5 5 6 30, 5 2 10 અને 5 × 5 તો 25, એટલે 625 મળશે આપણને। 625 આવ્યા, એમાં પણ પાછળનો અંક 5 છે એટલે આપણે એને પાછા ફરીથી 5 વડે ભાગાકાર કરી શકશું। 625 ને આપણે 5 વડે ભાગાકાર કરીએ તો આપણને મળશે 125, 125 × 5 કરીએ તો 625 થાય। 125 ના પાછા 5 વડે આપણે ભાગાકાર કરીએ તો આપણને મળશે 25, અને 25 ને આપણે 5 વડે ભાગાકાર કરીએ તો આપણને મળશે 5। તો આ અવયવ વૃક્ષની રીતે આપણે એના અવયવ પાડ્યા। હવે આપણે લખીએ પાંચ ગુણ્યા પાંચ એટલે કે 5 વખત 5 ડામાં આવ્યા છે, 1 2 3 4 ને 5। તો આપણે એને ટૂંકી રીતે લખવું તો લખી શકીએ કે 5 ની 5 ઘાત। 3125 ના આપણે 5 ની 5 ઘાત એટલે કે 5 5 ડામાં આવ્યા છે। હવે આપણે લખવાનું કે અહીં છેદનું સ્વરૂપ 2 ની n ઘાત 5 ની m ઘાત પ્રકારનું છે। એ કેવી રીતે આપણે જે છેદના અવયવ પાડીએ તો એમાં કાં તો બગડા આવવા જોઈએ, કાં પાછળા આવવા જોઈએ, કાં બંને આવવા જોઈએ, એ સિવાય કોઈ આવવું જોઈએ નહીં। જો એ સિવાય કોઈ સંખ્યા હોય, દાખલા તરીકે 3 કે 7 કે 11, તો એનું દશાંશ સ્વરૂપ છે શાંત મળતું નથી। એટલે છેદનું સ્વરૂપ કેવું છે તો કે 2 ની n ઘાત × 5 ની m ઘાત, જ્યાં આમાં આપણે જોઈએ એકે બગડા છે નહીં, પણ આપણે અહીં લખ્યું છે 2 ની n ઘાત એટલે આપણે લખશું કે n = 0 અને m એટલે કે 5 ની કેટલી ઘાત છે, તો 5 ની 5 ઘાત છે એટલે m = 5 છે। આમાં બધા પાંચડા એવા, એવી રીતે બધા બગડા આવે તો પણ હાલે, પણ બગડા ને પાંચડા સિવાય ત્રીજી કોઈ સંખ્યા એમાં આવવી જોઈએ નહીં। હવે છેદનું સ્વરૂપ કેવું છે તો કે 2 ની n ઘાત × 5 ની m ઘાત પ્રકારનું છે, જ્યાં n = 0 એટલે કે બગડા એકે નથી એટલે n ની 0, અને પાંચડા 5 છે એટલે કે m = 5 છે। માટે 13/3 3125 નું દશાંશ નિરૂપણ
શાંત છે. હવે જો ભાગ આપણે પાડી એમાં બે ને પાંચ સિવાયની ત્રીજી કોઈ સંખ્યા મળે, દાખલા તરીકે ત્રણ છે, સાત છે, અગિયાર છે, તો આપણે અહીંયા લખશું કે એનું દશાંશ નિરૂપણ શાંત નથી પણ અનંત અને અવરોધ છે. બરાબર, આ પેલો દાખલો થયો. હવે આપણે બીજો દાખલો ગણીએ. તો બીજા દાખલાની રકમ છે 17/8. આપણે અંશમાં શું છે જોવાનું નથી, માત્ર છેદના અવયવ પાડવાના છે. તો નીચે 8 છે, તો 8 એટલે મોટી સંખ્યા નથી, એમાં આપણે ડાયરેક્ટ ભાગ પાડી શકીએ છીએ. 8 એટલે 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 2 × 2 × 2 × 2 = 4, 4 × 2 = 8. એટલે 8 ના અવયવ પડે 2 × 2 × 2 એટલે બગડા 3 વખત છે, એટલે આપણે લખી શકીએ કે 2 ની 3 ઘાત. મોટી સંખ્યા હોય તો આપણે અવયવ વૃક્ષ છે એની રીતે આપણે આગળ વધવું જોઈએ. બરાબર, આમાં આપણે વાત કરી હતી કે છેદનું સ્વરૂપ કેવું છે આપણે લખવાનું. તો અહીં છેદનું સ્વરૂપ 2 ની n ઘાત × 5 ની m ઘાત પ્રકારનું છે, જ્યાં n બરાબર, n એટલે 2 ની ઘાત, તો 2 ની 3 ઘાત છે એટલે n બરાબર આપણે લખશું 3, અને m બરાબર, m એટલે 5 ની ઘાત, તો આમાં 5 એકે છે નહીં એટલે આપણે લખશું m ની 0 ઘાત. n બરાબર 3 છે, m બરાબર 0 છે. આમાં પણ આપણે જોયું કે 2 અને 5 સિવાય બીજો કોઈ અવયવ એમાં આવતો નથી, માટે આનું દશાંશ સ્વરૂપ પણ શાંત છે. હવે આપણે આગળના દાખલા ગણશું. પેટા 3 એની રકમ છે 64/455. હવે આપણે જોઈએ એનો છેદ છે 455. 455 છે એ અયુગ્મ સંખ્યા છે, એને આપણે બે વડે ભાગી શકતા નથી. હવે અંકોનો સરવાળો કરીએ તો 5 ને 5, 10 ને 4, 14, તો 14 ને પણ આપણે 3 વડે ભાગી શકતા નથી, માટે 455 ને 3 વડે ભાગી શકશું નહીં. તો 2 ને 3 ના આવે તો આપણે ત્રીજી સંખ્યા જોવાની છે 5. છેલ્લો અંક આપણે જોઈએ 5 છે, માટે આ સંખ્યાને આપણે 5 વડે ભાંગી શકીએ છીએ. તો 455/5 કરીએ, પાંચ નવા 45, 5 એકા 5, તો આપણને મળશે 91. કરીએ તો આપણને મળશે 91. હવે 91 છે છેલ્લો આંકડો, 1 છે, આપણે એને 5 વડે ભાગી શકશું નહીં. તો 5 પછી આપણે આગળ લઈએ 7, તો 91 ને 7 વડે ભાગી શકાય? તો કે હા, 13 + 91 થાય, એટલે એને 7 વડે ભાગીએ તો શું મળશે આપણને? 13 મળશે. 13 + 91. હવે 13 પોતે અવિભાજ્ય સંખ્યા છે, આપણે એને આગળ ભાગાકાર કરવાની જરૂર નથી. તો આપણે લખીએ અહીંયા 455 ના અવયવ શું મળ્યા? 5, 7 અને 13. 5 × 7 × 13. હવે આપણે છેદના જે અવયવ પાડીએ એમાં 2 ને 5 સિવાયનો કોઈ પણ અવયવ આવવો જોઈએ નહીં, પણ અહીંયા 7 અને 13 આવે છે, તો આનું દશાંશ સ્વરૂપ છે, દશાંશ નિરૂપણ છે, શાંત નહીં થાય પણ અનંત આવરૂત છે. એટલે આપણે લખીએ અહીંયા કે અહીં છેદનું દશાંશ નિરૂપણ 2 ની n ઘાત × 5 ની m ઘાત પ્રકારનું નથી. કેમ કે એમાં 2 ને 5 સિવાયનું 7 અને 13 આવે છે, માટે
64:455 નું દશાંશ નિરૂપણ શાંત નથી પણ કેવું છે, અનંત આવૃત છે. એટલે જે છેદની સંખ્યાને આપણે અવયવ પાડીએ અને 2 ને 5 સિવાય ત્રીજો કોઈ અવયવ આવે તો આપણે લખશું કે એનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. તો આ થયો ત્રીજો દાખલો. હવે આપણે ચોથો દાખલો જોઈએ. સોળસો છે એ બે કી સંખ્યા છે યુગ્મ સંખ્યા છે માટે આપણે એને બે વડે ભાગાકાર કરીએ તો આપણને મળશે આઠસો ને બે વડે ભાગાકાર કરીએ તો આપણને મળશે બસો બસો ને આપણે પાછા બે વડે ભાગાકાર કરીએ તો આપણને મળશે સો. સોળસો ને આપણે ભાગ પાડતા ગયા તો છેલ્લે આપણને મળ્યા 25. હવે 25 નો બે વડે આપણે ભાગાકાર કરી શકતા નથી, પણ એને આપણે 5 વડે ભાંગી શકશું. તો આપણે અહીંયા લખીએ 25 ને 5 વડે ભાંગીએ તો મળશે આપણને 5×5. અહીંયા 1600 નું આપણે અવયવ વૃક્ષની રીતે વિસ્તરણ કર્યું. હવે આપણે એના અવયવ લખીએ તો 1600 બરાબર 1 2 3 4 5 6, 6 બગડા છે. અને 2 પાંચડા છે. 6 બગડા, 1 2 3 4 5 6 અને 2 પાંચડા, એટલે 2×2×2×2×2×5×5, તો 2 ની 6 ઘાત × 5 ની 2 ઘાત. આના અવયવ આપણે જોયા, આમાં 2 ને 5 સિવાયનો ત્રીજો કોઈ અવયવ આવતો નથી. એટલે આપણે લખશું કે અહીં છેદનું દશાંશ નિરૂપણ (2×n)/5×m પ્રકારનું છે, જ્યાં n બરાબર n એટલે 2 ની ઘાત 6 છે એટલે n બરાબર 6 અને 5×m તો m કેટલા છે, 5 નો વર્ગ છે એટલે m બરાબર 2 થશે. એટલે n બરાબર 6 છે, m બરાબર 2 છે, માટે આનું દશાંશ નિરૂપણ શાંત છે. આપણે છેદના અવયવ પાડ્યા 1600 તો એમાં માત્ર 2 અને 5 જ છે, એ સિવાય ત્રીજો કોઈ અવયવ એમાં આવતો નથી, માટે આનું દશાંશ નિરૂપણ છે એ શાંત પ્રકારનું છે. આપણે છેલ્લે જવાબ લખવાનો 15×1600 એનું દશાંશ નિરૂપણ શાંત છે. હવે આપણે પાંચમો દાખલો ગણીએ. પાંચમો દાખલો છે 29×343. હવે આપણે 343 ના ભાગ પાડીએ
343 છે એ અયુગ્મ સંખ્યા છે, બે વડે આપણે ભાગ એનો પાડી શકશું નહીં. અંકોનો સરવાળો કરીએ તો 3 ને 4 7 ને 3 10 થાય, તો 10 ને આપણે 3 વડે ભાગી શકતા નથી, માટે 343 ને 3 વડે ભાગી શકશું નહીં. તો 3 પછીની સંખ્યા આવે 5, પાછળનો અંક 3 છે માટે આ સંખ્યાને 5 વડે ભાંગી શકતા નથી. 5 વડે કોને ભાંગી શકાય? તો કે પાછળનો અંક કા 5 હોય કા 0 હોય એને. તો 5 પછી આપણે લેવાના છે 7. આપણે જોઈએ કે 343 ને 7 વડે ભાગી શકીએ. તો 7 4 28 અને 7 9 63. 343 ને 7 વડે ભાગી શકાય છે અને 49 મળે છે, એટલે અહીંયા આવશે 7, અહીંયા આવશે 49. હવે 49 ને પાછા આપણે 7 વડે ભાંગીએ તો 7 × 7 49 થાય. અહીંયા આપણો ભાગાકાર પૂરો થયો. હવે આપણે લખીએ 343 બરાબર 7 × 7 × 7. 7 નો આપણે 3 વાર ગુણાકાર કરીએ તો 343 મળે, એટલે કે 7 ની 3 ઘાત. આપણે શું મળવું જોઈએ? માત્ર 2 અને 5 જ મળવા જોઈએ, એ સિવાય કોઈ મળવું જોઈએ નહીં. આમાં તો 2 નથી, 5 નથી, માત્ર 7 છે. અહીં છેદનું દશાંશ નિરૂપણ, દશાંશ છેદનું નિરૂપણ માં 2 અને 5 સિવાયનો અવિભાજ્ય અવયવ 7 છે. 2 ને 5 સિવાયનો એક અવયવ 7 છે, માટે તેનું સ્વરૂપ 2 ની n ઘાત × 5 ની m ઘાત પ્રકારનું નથી. તેનું સ્વરૂપ 2 ની n ઘાત × 5 ની m ઘાત પ્રકારનું નથી, માટે 29 ના છેદમાં 343 નું દશાંશ નિરૂપણ 7 નથી પણ કેવું છે? અનંત ને આવરૂ છે. 7 ક્યારે થાય? માત્ર 2 ને 5 આવતા હોય તો. દશાંશ નિરૂપણ અનંત અને આવરૂ છે. હવે આપણે 6ઠો દાખલો ગણીએ, દાખલા 1 નો પેટા 6. હવે એની રકમ છે 23 ના છેદમાં 2 ની 3 ઘાત × 5 નો વર્ગ. અહીંયા આપણને સીધા અવયવ આપી દીધેલા છે. આગળના દાખલામાં આપણે છેદના અવયવ પાડવા પડ્યા હતા, અહીંયા આપણને સીધું આપી દીધું છે 2 ની 3 ઘાત અને 5 નો વર્ગ. આપણે જોઈએ કે આમાં છેદના અવયવમાં 2 ને 5 સિવાયનું કોઈ છે નહીં. તો આપણે લખીએ કે અહીં છેદનું સ્વરૂપ 2 રેસ્ટુ n 5 રેસ્ટુ m પ્રકારનું છે, એટલે કે 2 ની n ઘાત × 5 નો m ઘાત પ્રકારનું છે, જ્યાં n = 3 અને m = 2 છે. 2 ની 3 ઘાત છે, 5 નો વર્ગ છે, એટલે n = 3 m = 2 છે, માટે 23 ના છેદમાં 2 ની 3 ઘાત 5 નો વર્ગ નું દશાંશ નિરૂપણ 7 છે. આપણે 7મો દાખલો ગણીએ પેટા, એની રકમ છે 129 ના છેદમાં 2 નો વર્ગ 5 ની 7 ઘાત × 7 ની 5 ઘાત. આમાં પણ આપણને છેદના અવયવ સીધા આપેલા છે,
એટલે અવયવ પાડવાની જરૂર નથી, પણ આપણે જોઈએ કે આમાં બે ને પાંચ સિવાયનો એક અવયવ સાત છે, તો આપણને ખબર છે કે બે ને પાંચ સિવાય ત્રીજું કોઈ એમાં જોઈએ નહીં. જો ત્રીજો હોય તો આપણે એનું દશાંશ નિરૂપણ છે શાંત ન થાય, પણ અનંત અને અવરૂપ થાય. એટલે આપણે માત્ર અવયવ નહીં પાડી, પણ આ પ્રમાણે જવાબ લખીએ તો અહીં છેદનું સ્વરૂપ બે ની એન ઘાત ગુણ્યા પાંચ ની એમ ઘાત પ્રકારનું નથી. કેમ નથી? તો કે બે ને પાંચ સિવાયનો ત્રીજો અવયવ આમાં સાત આપણને આપેલો છે, માટે 129 છેદમાં 2 નો વર્ગ 5 ની 7 ઘાત 7 ની 5 ઘાત નું દશાંશ નિરૂપણ શાંત નહીં થાય, પણ કેવું થશે? અનંત અને આવૃત છે. તો આ રીતે આપણે ગણ્યો સાતમો દાખલો. હવે આપણે આઠમો દાખલો ગણ્યો. આઠમો દાખલો એની રકમ છે 6 ના છેદમાં 15. હવે આપણે 15 ના ભાગ પાડીએ તો શું પડશે? 5 ગુણ્યા 3, તો 6 છેદમાં 5 ગુણ્યા 3, 5 તેરી 15. છેદ ઉડાડીએ તો 3 2 6 થાય, એટલે આપણી રકમ થઈ 2 ના છેદમાં 5. એટલે આપણે પેલા 15 ના અવયવ પાડ્યા 5 ગુણ્યા 3, પછી છેદ ઉડાડ્યો તો આપણને શું મળ્યું? 2 ના છેદમાં 5. હવે છેદ શું છે? 5 છે. અહીં છેદનું સ્વરૂપ 2 ની n ઘાત અને 5 ની m ઘાત પ્રકારનું છે, જ્યાં n બરાબર n એટલે 2 ની ઘાત, છેદમાં માત્ર 5 છે, બગડા છે નહીં, એટલે આપણે લખશું n ની 0 ઘાત, અને પાંચડા 1 જ છે તો આપણે લખશું m બરાબર 1 છે. તો માત્ર 5 છે, માત્ર 5 હોય કે માત્ર 2 હોય તો આપણે એનું દશાંશ સ્વરૂપ શાંત છે એમ લખી શકીએ, માટે 6 ના છેદમાં 15 નું દશાંશ નિરૂપણ શાંત છે. એનું દશાંશ નિરૂપણ શાંત છે એટલે આનો તમે 6 ભાગ્યા 15 કેલ્ક્યુલેટરમાં આપણે કરીએ તો એનો અમુક આંકડા પછી જવાબ પૂરો થઈ જાય છે, ઝાઝા આંકડા આવતા નથી. અને જેનો આપણે જવાબ લખ્યો અનંત આવૃત છે તો એના કોઈ પછી ઘણા બધા આંકડા હોય ને પાછા પુનરાવર્તન પામતા હોય છે. નવમી રકમ છે 35 ના છેદમાં 50. આપણે એના ભાગ પાડીએ તો 35 ના અવયવ પડશે 7 ગુણ્યા 5, 7 5 35, અને 10 ગુણ્યા 5 એટલે 50 થાય. આ 5 5 આપણે ઉડાડી દઈએ તો શું વધશે? 7 ના છેદમાં 10. છેદ ના અવયવ પાડીએ તો 10 ના અવયવ શું પડશે? 2 ગુણ્યા 5, 2 ગુણ્યા 5. તો આપણે જોયું કે એમાં છેદમાં માત્ર 2 ને 5 છે, તો આપણે લખી શકીએ અહીં છેદનું સ્વરૂપ 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત પ્રકારનું છે, જ્યાં n બરાબર 2 ની n ઘાત, તો 2 માત્ર 1 જ છે એટલે n બરાબર 1 થશે, અને 5 ની m ઘાત, તો 5 1 જ છે એટલે m બરાબર પણ 1 જ થશે. તો છેદનું સ્વરૂપ 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત પ્રકારનું છે, જે n બરાબર 1 m બરાબર 1 છે, માટે 35 ના છેદમાં 50 નું દશાંશ નિરૂપણ
શાંત છે, હવે આપણે દસમો અને છેલ્લો દાખલો જોઈએ તો એમાં છેદમાં છે 210. આપણે પહેલા એના ભાગ પાડીએ તો 77 એટલે 11 × 7 કરીએ તો 77 મળશે, પછી 210 એને આપણે 7 વડે ભાંગીએ તો મળશે 30. 30 × 7 = 7 = 21 એટલે 210 થયા. 7 × 7 આપણે ઉડાડીએ તો આપણને મળ્યા 11 / 30. 30 ના આપણે ભાગ પાડીએ તો શું મળશે? 6 × 5. 6 × 5 ના પાછા ભાગ પડશે 2 × 3 × 5. 2 × 3 = 6, 6 × 5 = 30. તો અહીંયા છેદના અવયવમાં શું મળ્યું? 2, 3 અને 5. આપણે લખીએ અહીં છેદનું સ્વરૂપ 2 ની n ઘાત / 5 ની n ઘાત પ્રકારનું નથી. કેમ નથી? તો કે 5 અને 2 સિવાયનો ત્રીજો અવયવ 3 આવેલો છે, પ્રકારનું નથી, માટે તેનું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે. બે ને પાંચ સિવાયનો ત્રીજો અવયવ 3 છે, માટે તેનું દશાંશ નિરૂપણ કેવું છે? અનંત ને અવરોધ છે. અહીંયા પેલો દાખલો પૂરો